स्मरणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रिजु तरंग 63મો भगवान श्रीहरि कोटड़ा पधार्या छे। अद्भुत लीलानु वर्णन छे। विविध पाक बनाए सो तिनके भर भर थाल, श्रीहरि आगे लाए सब सुगंधमय रसाल। विविध पाक बनाए सो तिनके भर भर थाल, श्री हरि आगे लाए सबे सुगंधमय रसाल। अत्यंत सुगंधी रसाल एवा विविध प्रकारना शाक बनाव्या हता, पाक बनाव्या हता, तेना थाल भरी भरी ने बधा શ્રીહરિ આગળ લાવ્યા। તે બધાને જોઈને શ્રીહરિ ઘણા ખુશ થયા। પાકને બનાવતા કાંઈ વાર લાગી નહીં, તરત જ તૈયારી કરીને લાવ્યા। શ્રીહરિ રસોઈના વખાણ કરતા બધી ચીજો જમ્યા, તેમાં પણ દરબારનો અને ગામના લોકોનો ભાવ જોઈને તો ખૂબ જ રાજી થયા। અદ્ભુત આ બધી વાતો આવે છે શાસ્ત્રમાં। એવું લખ્યું દાદા, પ્રેમ કેવી રીતે થાય, આપણે કોઈકમાં પ્રેમ કરવો હોય તો કેવી રીતે થાય, સાંભળજો, અથવા કોઈકને આપણામાં કરાવવો હોય તો કેવી રીતે થાય, અથવા તો બે વ્યક્તિને અરસપરસ હેત કેવી રીતે થાય, કેવી સરસ શાસ્ત્રમાં વાત લખી। ગ્રહણાતિ પ્રતિગૃહણાતિ ગુહ્યમાખ્યાતિ કથ્યતિ ભુંક્તે ભોજયતે ચેવ સડવિધમ પ્રીતિ લક્ષણમ। છ રીતે પ્રેમ થાય છે, સોરી, દદાતિ પ્રતિગૃહણાતિ, કોઈકને તમે કંઈક વસ્તુ આપો તો હેત થાય, અથવા કોઈક તમને આપે તો તમે ખૂબ પ્રેમથી એ વસ્તુને સ્વીકાર કરો, અંગીકાર કરો તો હેત થાય। ત્રીજી વસ્તુ, તમારા મનમાં કંઈક દુખે છે, તમે કોઈને કહી નથી શકતા પણ કોઈક વ્યક્તિને તમે કહેવાનું શરૂ કરો તો તમને એમાં હેત થાય, સામેવાળાને તમારામાં હેત થાય। તમે કોઈકને તમારી અંગત વાત કરો અને પેલો પ્રેમથી સાંભળે તો હેત થાય। પાંચમું, કોઈ આપણે આપે જમાડે, આપણે પ્રેમથી જમીએ તો હેત થાય, અથવા આપણે કોઈકને જમાડીએ તો હેત થાય। ભગવાન શ્રીહરિની લીલા આજે આપણે જે શ્રવણ કરીએ છીએ, જે ગામમાં મહારાજ જાય, ભક્તો વિવિધ પ્રકારના પાક લાવે, ભોજન લાવે, પ્રસાદ લાવે, મહારાજ એને અંગીકાર કરે, જોયું તમે? આગળ વાત આવી હતી 10 મણ
વિવિધ પ્રકારના પકવાન બનાવીને લાવ્યા હતા હરિભક્તો. ઘણા તો ખીજાય છે, આટલું બધું લાવવાની જરૂર શું હતી? ઘણા ખીજાઈ જાય. મહારાજનો વિવેક તમે જુઓ. હા દાદા, અમે જોયું છે ઘણી વખત, તમે લાવો વધારે તોય ખીજાય, ના લાવો તોય ખીજાય. આ દુનિયા તો કેવી છે, એટલે શિવજી અને પાર્વતીજી પોઠીઓ લઈને નીકળ્યા ને એના જેવી છે, ક્યારે ખીજાય નહીં નક્કી જ ન થઈ શકે. લાવો તોય ખીજાય, ના લાવો તોય ખીજાય, અમુક લાવો તોય ખીજાય, અમુક ના લાવો તોય ખીજાય. તીખું લાવ કે ગળ્યું ના લવાય, ગળ્યું લાવ કે તીખું ના લવાય. વિવેક છે. કોઈક તમારી પાસે આવે અને કોઈક વસ્તુ લઈને આવે, ભલે આપણને નથી ગમતી, ભલે આપણી રૂચિની બહારની વસ્તુ છે, પણ એને સ્વીકાર કરીએ. ગુજરાતીની બહુ સરસ વાર્તા છે, યાદ રાખવા જેવી છે, અદ્ભુત વાત. હું ભૂલતો ન હોય નામ ગુજરાતના બહુ સારા સાહિત્યકાર એની લખેલી, એક વૃદ્ધ સ્ત્રી ઝૂંપડામાં રહે, એના આંગણે અચાનક એક માણસ ભટકતો ભટકતો ભૂલો પડેલો આવ્યો. જૂના સમયમાં તો અતિથિ દેવ ગણાતા, દેવ માની આતિથ્ય કર્યું, પેલા વ્યક્તિને જમવા બેસાડ્યો. પેલો વ્યક્તિ જમવા બેઠો, આ વૃદ્ધ સ્ત્રી પેલા અજાણ્યા માણસને જમાડે છે, પ્રેમથી પીરસે છે, પણ થયેલું એવું કે પેલા વ્યક્તિને જમાડે છે એમાં ખીચડીમાં, ઝૂંપડામાં તેજ હોય, ખીચડીમાં મીઠું કેવું નાખવાનું રહી ગયેલું, અને પ્રેમથી જમાડે, હવે માજીનો આગ્રહ વધારે, પણ આમાં મીઠું જ નહીં. એટલે પેલા માણસને એને કીધું નહીં, વિવેકી હતો એ, પણ કીધું નહીં એને, પણ જમતા જમતા કીધું, માજી હવે બહુ થઈ ગયું, હવે રાખો માજી, હવે તો બસ ગળા સુધી આવી ગયું છે, હવે મારાથી નહીં જમાય. તોય માજી આગ્રહ કરે, પેલો કે બા મારો પ્રાણ નીકળી જશે. ત્યારે વૃદ્ધ સ્ત્રી શું બોલી, ઇતિહાસકારમાં વૃદ્ધ સ્ત્રી કોણ છે ખબર નથી, પણ એના શબ્દો અમર બની ગયા. એને કહ્યું, દીકરા, હું પ્રેમથી તને જમાડું, એમાં મરી જઈશ ને તોય તારું હારું થશે. પ્રેમ મારી તો ન જ નાખે, પણ પ્રેમ કેટલો મીઠો હોય છે, પ્રેમ કેટલો મીઠો હોય છે. આ વિવેકનું એક લક્ષણ છે. શ્રીજી મહારાજ જો શું કરે છે, જ્યાં જ્યાં વાત આવી ત્યાં બધે તમે જાણ્યું હશે, જે ભક્તો લાવે ને મહારાજ જમતા જાય, પાછા વખાણ કરતા જાય, અરે અરે રોટલી તો બહુ સરસ બનાવી છે, ઓહો હો પૂરી તો બહુ સરસ છે, શાક ખૂબ સરસ છે, પાછું માપે હા, પણ વખાણ મહારાજ કરતા, બિરદાવતા, લાવનારા ભક્તોની શ્રદ્ધાને ધન્યવાદ આપતા. આવી રીતે મહારાજ જમતા, મુકુંદાનંદ વર્ણી એક વસ્તુનું નામ લઈને જમાડતા, અરે મહારાજ લો આ પૂરી બાકી છે, અરે મહારાજ આ ભગત ભજીયા લાવ્યા છે, અરે મહારાજ આ ભક્ત તમારા માટે કેરી લાવ્યા છે. સુખધામ પુરુષોત્તમ શ્રીહરિ આ વખતે ભક્તજનોને વશ થઈને રહ્યા છે. ચરિત્ર અનંત પ્રકાર કે જોઈ, શ્રીહરિ કરત ભક્ત હિત સોઈ. ચરિત્ર અનંત પ્રકાર કે જોઈ, શ્રીહરિ કરત ભક્ત હિત સોઈ. જો જો જોવત ચરિત્ર હી જે હા, અરુ સુનત શ્રવણસે તે હા. ભગવાન શ્રીહરિ ભક્તોનું હિત કરવા માટે અનંત પ્રકારના ચરિત્રો કરતા. જેવા ભગત, જેવો એનો પ્રેમ, એના પ્રેમને પ્રભુ પૂરો કરતા. વચનામૃત કાર્યાણીનું પાંચમું, મહારાજ એમ કહે, શાસ્ત્રો કહે છે ધર્મની સ્થાપના માટે ભગવાન આવે છે, શાસ્ત્રો એમ કહે છે અધર્મના ઉત્થાપન માટે આવે છે, શાસ્ત્રો એમ કહે છે આત્યંતિક કલ્યાણ કરવા માટે આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. શાસ્ત્રમાં આવું લખ્યું છે, પણ ખરેખર વાસ્તવિક રીતે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે પોતાના જે પ્રેમી ભક્ત છે તેને લાડ લડાવવાને
માટે. એ હું તો તમ કારણે રે આવ્યો ધામ થકે ધરી દેહ, તમારે માટે, તમારા જેવો થઈને, તમે સમજો એવી કાલી ઘેલી ભાષા બોલનારો હું આ પ્રગટ થયો છું. એ કરી કરુણા રે સ્વામી સહજાનંદ, કેવી મોટી કૃપા, કેટલી મોટી કરુણા, તમે વિચારો તો. પ્રગટ થયા, આપણા જેવા થયા અને પાછા ગુજરાતમાં આવીને રહ્યા. બાકી મહારાજ યુપીમાં ને યુપીમાં રહ્યા હોત તો છપ્પૈયામાં ત્યાં મહારાજે કલ્યાણનું સદાવ્રત શરૂ કર્યું હોત તો. આશીત ભગત, દયા તો કહેવાય ને કે ના કહેવાય? મોટી મહેર હા મહારાજની. જે ચરિત્ર કરે છે એની પાછળ મહારાજને કોઈક ને કોઈ ભક્તનું કલ્યાણ કરવું છે. છપ્પૈયામાં વેણી, માધવ, પ્રાગ આ બધા મિત્રો સાથે રમે, સંતા કુકડી રમે. એક દિવસ મહારાજ ખોવાઈ ગયા, સંતાઈ ગયા, મળે નહીં. મિત્રો થાક્યા, રડવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા. એક મિત્રે જોયું ઝાડ ઉપર, ટોચ ઉપર નીલકંઠ ઘનશ્યામ ચડી ગયા છે. ઘનશ્યામ શું કરો છો, ઘનશ્યામ શું કરો છો? ઉપર ચડી ઝાડની ડાળ હલાવી અને ત્યારે એ ઘનશ્યામ એનું ધ્યાન તૂટ્યું. પૂછ્યું છે, તમે ક્યાં જુઓ છો, શું કરો છો, કેમાં ખોવાઈ ગયા છો? અને ત્યારે પીપળાના ઝાડ ઉપર ચડેલા ઘનશ્યામનું ધ્યાન તૂટ્યું અને બાલપ્રભુ એમ બોલ્યા કે વેણી, હું આ બાજુ નજર કરીને જોઉં છું, એ બાજુ હજારો મુમુક્ષો મારી રાહ જોવે છે. મને એમ થાય છે હું તમારી સાથે રમું છું, તમને જેમ સુખ આપું છું એમ એ મારા ભક્તોને, મને ચાહનારા મુક્તોને ક્યારે હું સુખ આપવા જઈશ? છપ્પૈયામાં રહ્યા 3 વર્ષ, અયોધ્યામાં રહ્યા 7 વર્ષ, વન વિચરણ કર્યું 7 વર્ષ, ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે રહ્યા 2 વર્ષ, અને ત્યાર પછી 29 વર્ષ એ પ્રભુ આ પૃથ્વી ઉપર કલ્યાણનું સદાવ્રત લઈને એવું વિચરણ કર્યું, એવું વિચરણ કર્યું આજે આપણે જાણીએ છીએ. કેવી અદ્ભુત વાતો છે. જે જે ચરિત્રને કોઈ આંખથી દેખે છે, જો જો જોવત ચરિતહી જેહા, જેણે આંખથી જોયા છે, અરુ સુનત જેણે શ્રવણ છે તેહા, કાનથી જેણે સાંભળ્યા છે, એ બધા ભક્તોને ક્યારે ભૂલાય નહીં એવા ચરિત્રો કર્યા છે. ભગવાન અને મોટા પુરુષ બંનેની ક્રિયા આવી છે. ગુરુજી યાત્રામાં શા માટે આવે છે? મેં કહ્યું ને, આટલી બધી વખત યાત્રા તો એમણે કરી લીધી છે, આવી કંટાળાજનક યાત્રા એકવાર કર્યા પછી બીજી વાર કરવાની કોઈ ઈચ્છા ન થાય. તેમ છતાં કષ્ટ સહન કરીને, તપ કરતા હોય તેમ છતાં ઉત્સાહથી યાત્રામાં આવે છે. એટલા માટે કે આવા સંતો ભક્તો આવ્યા છે, એ બધા ભક્તો રાજી થાય, એ બધા ભક્તોને સુખ આવે, એ બધા ભક્તોની ઈચ્છા પૂરી થાય. આપણને સુખી કરવાને માટે મોટા પુરુષો દુઃખ સહન કરીને પણ આપણી ઈચ્છા પૂરી કરે છે. આ એની કૃપા, આનું નામ કૃપા, સમજો છો ને તમે? જેમાં સ્વાર્થ છે ત્યાં કૃપા નથી, જ્યાં કેવળ ને કેવળ પરમાર્થ છે, બીજાનું ભલું કરવાનું તાન છે, એનું નામ કૃપા. વેપારી કંઈક લઈ અને કંઈક આપે છે તો વેપાર છે, કઈ દાન નથી, એ કઈ દયા નથી. 5 રૂપિયા લીધા અને કિલો ખાંડ આપી, એને દાન ન કહેવાય દાદા, વેપાર કહેવાય ને. લીધા પછી આપે છે, સ્વાર્થ છે બંને પક્ષે, ત્યાં દાન નથી, ત્યાં દયા નથી. પણ લીધા વગર, લેવાની ભાવના વગર, કેવળ ને કેવળ સામેના જીવનું રૂડું કરવું, પોતાની જાતને ઘસીને પણ, પોતે દુઃખ સહન કરીને પણ આ જે પરમાર્થ છે ને, એ સંત સિવાય, ભગવંત સિવાય કોઈ ન કરી શકે, કોઈ ન કરી શકે. શ્રીજી મહારાજ જે જે ચરિત્ર કરે, એટલા માટે ભગવાનનું એક નામ છે ભક્ત વત્સલ.
માં છે ને, માં એનો સ્વભાવ હોય. વત્સલ શબ્દ સમજવા જેવો છે. ગાય ના વાછડાને વત્સ કહેવામાં આવે. ગાય પોતાના વાછડાના પ્રેમથી, વાત્સલ્યથી જે વાછડા ઉપર પ્રેમ વરસાવે ને, દુનિયાના પુરુષોની માને થોડો ઘણો સ્વાર્થ હોય કે દીકરો મોટો થશે, અમને ગાડીમાં ફેરવશે, અમને છેલ્લે પાણી પાસે. પણ ગાયને પોતાના વાછડા પાસે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોય ખરો? નિસ્વાર્થ પ્રેમ છે, એવો પ્રેમ ભગવાનને પોતાના ભક્ત ઉપર છે, એવો પ્રેમ. એક નાની વાત કરી દઉં લો ને, શેલણી ગામમાં મુકુમસિંહ નામના ભગવાનના ભક્ત હતા, દરબાર હતા, સૂર્યવંશી હતા. એની નસ નસમાં ક્ષત્રિયપણું વહી રહ્યું હતું, આવો સુરવીર ભગવાનનો ભક્ત. પણ કહેવાય છે ને, સંસારના ઘણી વખત એવા એવા પ્રશ્નો હોય છે ને, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જગતમાં જે સારા છે એની દશા સારી નથી હોતી. આ દરબાર હરિભગત એવા, એની પત્ની કુસંગી એવી, એવી કુસંગી, એવી માથા ભારે કુસંગી. કહેવાય છે કે સવારે સૂર્ય ઉગે ત્યારથી સાંજે અસ્ત થાય ત્યાં સુધીમાં 108 ગાળ બોલતી હે, બેફામ બોલે, એની જીભ એટલે તલવાર જેવી. ઘણા માણસની ભાષા તો ખરેખર, આ કથા સાંભળીએ છીએ, કોઈક પરિવારમાં આવું દ્રશ્ય હોય ને તો માફ કરજો, નહીં હોય આપણે આશા રાખીએ છીએ, પણ તેમ છતાં ઘણીવાર સાંભળવા મળે છે. આપણી ભાષા એવી વાપરીએ કે કોઈકના હૃદયને તોડી ન નાખે. આજનો માણસ એટલું કડવું બોલે છે, એટલું કડવું બોલે છે, ઝેર કરતા પણ ઘણા માણસની વાણી કડવી હોય છે. આ સ્ત્રીની ભાષા આવી. આ બહુ સારા ભગવાનના ભક્ત, દરબાર હતા, ક્ષત્રિય હતા, પણ ભગવાનના ભક્ત થયા એટલે પછી ધીર, ગંભીર, સહિષ્ણુ બન્યા, સહન કરે, જતું કરે. ભગત ઢીલા પડતા જાય ને સામેનું પાત્ર કડક થતું જાય, આ નરમ ને હામે ગરમ. હવે સહજ છે, મનુષ્ય સ્વભાવ છે, હ્યુમન નેચર છે. ક્યારેક તો એક દિવસ ભગત સાંજે પૂજા કરવા બેઠા, અને પૂજામાં ઘંટડી વગાડીને અવાજ થયો, અને આનો મગજ ગયો સ્ત્રીનો, અને ચાલુ કર્યું. આમ તેમ બોલતા બોલતા ભગતને તો ગાળો દીધી, પણ એટલું નહીં, ભગવાનને ગાળો ચાલુ કરી, અને દરબારનું લોહી ઉકળી ગયું. હા, અભાગણી, તને ઘરમાં ગાલી, દરબાર હતા ને, ક્ષત્રિય હતા ને, તલવાર તો હોય જ, તલવાર ખેંચી ખુલ્લી કરી. હા, અને સ્ત્રી પણ સામે આવી ગઈ, એ પણ બધી યોગ એવી જ હોય ને, પછી સામે એ પાત્ર જેવું તેવું હોય, એ જાણે ચંડિકાનું રૂપ ધારણ કર્યું. એને સામે વરસાદ ચાલુ જ રાખ્યો, અને થર થર ધ્રુતતા ધ્રુતતા તલવારનો જે ઘા કર્યો ને, સામે સ્ત્રી હતી, સ્ત્રી તો નીચી વળી ગઈ, એને ખબર છે કે તલવાર હાથમાં લીધી છે, નીચી વળી ગઈ, પણ તલવાર સીધી ગઈ. સામે ગૌશાળાની ગાય ઉભેલી, ગાયના પેટમાં બચ્ચું હતું, ગાયના પેટને ચીરી નાખ્યું, બચ્ચું આખું નીચે પડી ગયું, લોહીની ધાર, ગંગાનો પ્રવાહ વહે ને એમ વહી. હા, ભાંભરડા નાખતી પેલી ગાય નીચે પડી. અવાજ સાંભળી આસપાસના માણસો દોડતા દોડતા આવ્યા. પેલી સ્ત્રી તો અંદર રૂમમાં જઈ દરવાજો બંધ કરી ખૂણામાં ઘરી ગઈ. પણ ભગતને થયું, અરે 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 અરે, એ સમયમાં ગૌ હત્યા કેટલું મોટું પાપ ગણાતું, મારા હાથે ગાય મરી ગઈ. માથા પછાડે, ઓસરીના થાંભલા સાથે માથા પછાડીને દરબાર રડે, હે મહારાજ, આ હાથે કયું પાપ મેં કર્યું, મને કોણ માફ કરશે? મારે જે કેવું છે ને, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ. કેવું સરસ સ્વામી લખે છે, ચરિત્ર અનંત પ્રકાર કે જોઈ, શ્રી હરિ કરત ભક્ત હિત સોઈ, જો જો જોવત ચરિત હિજે હા, અરુ સુનત શ્રવણ સે તે હા,
सो सब हे जन मोक्ष को पावे, या भव भटकन फेरन आवे। एसो या मही फल रह्यो भारे, तेही कर करत चरित सुख कारे। सो जन सब ही मोक्ष को पावे, या भव भटकन फेरन आवे। ભગવાન શ્રીહરિના ચરિત્રો જેણે જોયા, જેણે સાંભળ્યા, એના હૃદયમાં ઉતરતા વાર નથી લાગતી? શ્રદ્ધાથી જુએ તો, પ્રેમથી સાંભળે તો, ભરતભાઈ મહેળાવાળા વર્ષો પહેલા ગુરુજી સાથે ફુલાશ્રમની યાત્રાએ ગયા હતા. શનિવારની સભામાં વિડીયો ફોટા યાત્રાના બધા પ્રસંગો સાંભળ્યા. આજે ફોન પર મને કહેતા હતા, સ્વામી અમે ગુરુજી સાથે યાત્રામાં ગયા, મુક્તિધારામાં સ્નાન કર્યું, મુક્તિનાથ ભગવાનના દર્શન કર્યા, પછી નીલકંઠ વર્ણની તપોભૂમિ છત્રી અમે બેઠા ને ગુરુજી એટલી વાત કરી હતી કે તમે રોજ આ છત્રીને યાદ કરશો ને તો પણ મહારાજ તમારું કલ્યાણ કરશે. ત્યારથી સ્વામી આજ દિવસ સુધી રોજ પૂજામાં હું એકવાર સવારે પૂજામાં અચૂક નીલકંઠ વર્ણની તપોભૂમિ પુલાશ્રમને યાદ કરું છું. આ વર્ષે પણ ગુરુજી એ જ વાત કરી. ત્યાં અમે જયારે ગયા હતા ત્યારે પણ ગુરુજી એ જ વાત કરી હતી. વડોદરાના કનુભાઈ વકીલ હનુમાનપુરા ગામના છે, બહુ સારા ભગવાનના ભક્ત, એમણે પ્રવચનમાં વાત કરી હતી. ખબર છે હરીશભાઈ, છેલ્લે દિવસે બધા હરિભક્તો યાત્રાના કંઈક સંભારણા કંઈક ગુણ લીધો એ વાત કરતા હતા, ત્યારે વકીલ સાહેબે વાત કરી કે આ યાત્રામાં ગુરુજીએ જે ટકોર કરી, હું દરરોજ પૂજામાં ત્યારથી મેં શરૂ કર્યું છે, આ મુક્તિધારાની 108 ધારા યાદ કરું છું, એમાં મારા નીલકંઠ વર્ણી સ્નાન કરે છે, આ ભૂમિ ઉપર તપ કરે છે, હું દરરોજ પૂજામાં યાદ કરું છું, મને એટલું સુખ આવે છે. જો જો જોવત ચરિત હી જે હા, જેણે આંખથી જોયા છે, આપણે બધા દર્શન કર્યા આંખથી. અરુસુનત શ્રવણ સે તેહા, કોઈ કાનથી સાંભળ્યા? આ કથા સાંભળનારા બધા ભક્તો એ કાનથી સાંભળ્યા. કયા ચરિત્રો? મહારાજ પુલાશ્રમમાં ગયા, એમણે તપ કર્યું, એ મહારાજ માનસરોવર ગયા, 5 દિવસ રહ્યા, શેતી ગંડકી આવ્યા, 3 દિવસ રહ્યા, ગુજરાત આવ્યા. એ મહારાજ પછી વિચરણ કરતા કરતા છેક બાય પ્લેન ન્યૂજર્સી આવ્યા. એ મહારાજ વિચરણ કરતા કરતા તમારા ઘર સુધી આવ્યા, તમારા હૃદય સુધી આવ્યા, અને તમે આંખો બંધ કરી મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી માનસી પૂજા કરી તો માનસી પૂજામાં આવ્યા. એકે એક ચરિત્ર ભક્ત વત્સલ છે, એની દરેક ક્રિયા એટલા માટે લીલા છે, એમાં પોતાનો સ્વાર્થ નથી, કોઈકનું કલ્યાણ છે. હું ઘણી વાર કથામાં કહું છું, ઘણી વાર ક્રિયા એની એ, પણ જેમાં સ્વાર્થ છે ને એ ચેષ્ટા બની જાય, પણ જેમાં પરમાર્થ છે ને એ લીલા બની જાય. જે ક્રિયા છે એને કોઈ સાંભળે, એને કોઈ વાંચે, યાદ કરે તો કલ્યાણ બગડે, પણ લીલા છે ને કોઈ યાદ કરે, એનું શ્રવણ કરે, એનું કલ્યાણ થાય. દરબાર મુકુમસિંહ સેલણી ગામના ગાયનું પેટ ચીરી નાખે, ગાયના પેટમાં એક બચ્ચું વાછરડું એ નીચે પડી જાય, આવો કારમો ઘા, દરબારની છાતી ચીરાઈ ગઈ, માથા પછાડીને રડે. આજે જાણે દરબાર પ્રાણ છોડી દેશે. પડોશી ભેગા થયા, દ્રશ્ય જોયું, બધા પામી ગયા. અરે અરે, કોઈ ધિક્કારવા લાગ્યા, કોઈ ફિટકારવા લાગ્યા, ગમે તેમ બોલી લોકો જતા રહ્યા. ગાય ભાંભરડા નાખે, તડફડે, દરબારનું હૃદય અકળાય, મહારાજને પુકારે. એમાં મોડી રાત થઈ, અંધારું થયું, દરબારની અકળામણ વધતી જાય છે, આજે દરબાર પ્રાણ છોડી દેશે. અને એવામાં અચાનક એ અંધકારમાં તેજ અંજવાળું પથરાયું. અંજવાળામાં 3 છોગલાવાળી પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીની સલોણી મૂર્તિ પ્રગટ થઈ, હાથમાં છડી છે. દરબાર મેઘ સરીખે ઘેરે સાદે, બોલતા બહુ નામી રે,
ભક્ત મનોરથ પૂરણ કરતા પ્રેમાનંદ ના સ્વામી રે. પ્રાત સમે શ્રી સહજાનંદની, પ્રેમાનંદ સ્વામીએ ગાયું, ભક્ત મનોરથ પૂરણ કરતા, એની દરેક ક્રિયા, એની દરેક લીલા, એની દરેક ચેષ્ટા કોઈકના કલ્યાણ માટે હોય. આપણા ગુરુજીની સાથે અમે સંતો રહીએ છીએ, અમે જોયું છે એમની દરેક ક્રિયાની પાછળ કોઈક સંતનું ભલું કરવાનું તાન, કોઈ ભક્તનું ભલું કરવાનું તાન. દરબાર એ મીઠો અવાજ સાંભળી દરબારને ખબર પડી કોણ છે, આમ જોવે, આંખ ખોલે, આંખ ઊંચી કરે, મહારાજના દર્શન કર્યા. અરે અરે મહારાજ, આપ ભગવાનને જોતાની સાથે જોધાર આંસુ એ વરસી પડ્યા. હા, એવા રડી પડ્યા, એવા રડી પડ્યા. નાનો બાળક હિબકે ચડે ને, ડૂમો આવી જાય ને, અરે મહારાજ, તમારા પાપી ભક્તે આ હાથે કયું પાપ કર્યું અને કોણ છોડાવશે, જમપુરીના જમદૂતો પણ આ પાપમાંથી મને નહીં બચાવે. અરે મહારાજ, અરે મહારાજ. આમ રડે છે ત્યાં તો મહારાજ બોલ્યા, દરબાર અમે જાણીએ છીએ, અમને ખબર છે તમે નિર્દોષ છો. શું બોલ્યા મહારાજ? તમે કઈ ગાયની હત્યા કરવા માટે તલવાર નહોતી ઉગામી? હા દરબાર, તમને ક્રોધ આવી ગયો, એ તમારી ભૂલ કહેવાય, આટલો બધો ગુસ્સો ન કરવો જોઈએ. પરંતુ દરબાર શાંત થાઓ, ધીરારો. દરબાર કહે, અરે પ્રભુ, મારી આંખની સામે આ ગાય તડફડે, આ ગાયની હત્યા થાય, હું કેમ શાંત થાઉં? મહારાજને લાગ્યું દરબાર શાંત નહીં થાય. મહારાજે માથે હાથ મૂક્યો. દરબારનું દુઃખ તો અસહ્ય ને અસહ્ય રહ્યું. દયાળુ મહારાજ કેવા છે જુઓ, એક ભક્તને માટે શું ચરિત્ર કરે છે. મહારાજ કે, દરબાર તમારા ઘરમાં સીવવાનું કંઈ છે? અરે મહારાજ, શું હોય, કંઈ નથી, સૂયા પડ્યા છે. લાવો ને સૂયા મગાવ્યા, સુતળી મગાવી, સૂયાને સુતળી લાવ્યા. મહારાજ કે, એક કામ કરો, આ ગાયના બચ્ચાને પેટમાં નાખી અને ગાયના પેટને સુતળીથી સીવી દો, કેમ જીવ ચાલે. પણ મહારાજ આમાં શું થશે? અમે કહીએ છીએ ને કરો ને. અડધી રાત્રે વાછડાને પેટમાં નાખે, પેલી સુતળી અને સૂયાથી પેટ સીવે. દરબારને તો એમ થાય આમાં શું થશે, પણ મહારાજની આજ્ઞા છે, જાણે છે પુરુષોત્તમ નારાયણ કહે છે. આમ સીવી લે અને શ્રીજી મહારાજના હાથમાં છડી છે, મહારાજે છડી અડાડી, ત્યાં તો ગાય ઊભી થઈ, ચાલતી થઈ. એટલું નહીં, આગળ ઘાસ નાખ્યું છે ગમાણમાં, એ ગમાણમાંથી ઘાસ ખાવા લાગી. દરબારને આનંદ સમાતો નહોતો, ત્યાં તો શ્રીજી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. દરબારે બૂમ પાડી, અરે 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 મહારાજ, મારા ઘર સુધી આવ્યા છો તો જમીને તો જાઓ. મહારાજ મંદ મંદ હસતા અદ્રશ્ય થઈ ગયા. દરબારને દુઃખ એ વાતનું થયું, અરે અરે મહારાજ, આટલી મોટી કૃપા, યમપુરીના યમ દૂતો મને છોડાવે નહીં, આ દુનિયાના માણસો મને માફ કરે નહીં, અને આટલી મોટી ભૂલ મારાથી થાય, તમે પ્રગટ થઈ મને ભૂલમાંથી ઉગારી માફી આપીને મારા ઘરનું પાણી પીવાની ઈચ્છા ન રાખી, તમે મારા ઘરનું અન્ન જમવાની પણ ઈચ્છા ન રાખી. જોયું દરબારને આખી જિંદગી આ દર્શન એવા ને એવા તાજા રહ્યા. આપણા શાસ્ત્રોમાં વાત લખાણી, હું કહેવાય એ માંગુ છું, જે જે ચરિત્ર કરતાને, સુરતના અરદેસર કોતવાલ હતા, એના ભાઈ પીલુ કોતવાલ. અરદેસર સત્સંગી થયા, ભક્ત થયા, પણ એના ભાઈ, એને ગુણ ખરો પણ સત્સંગી નહીં. પણ દરબાર આપણે કોતવાલ, અરદેસરના ભાઈ પીલુ, ઘોડાના એવા ખેલંદા, ઘોડાના એવા શોખીન, બહુ સુખી માણસો હતા એ સમયમાં, જાતવાન ઘોડાઓ રાખે એવા ખેલંદા, એવા શોખીન. શ્રીજી મહારાજ પધાર્યા, મહારાજને થયું અમે આનું તો કલ્યાણ કર્યું, પણ આ ગુણવાળા નજીક આવે, બેસે, બહુ ઊંચી જ્ઞાનની વાતોમાં કે ટપ્પો પડે નહીં. અને એમાં એક દિવસ મહારાજને થયું, ચાલો આજે તો અમારે પેલું કોતવાલને અમારી મૂર્તિ યાદ રહીને એવું કરવું છે. અને મોટો ચોક, એ ચોકમાં મહારાજે ઘોડીને બરાબર મહારાજે ફેરવી,
આપણા શાસ્ત્રમાં વર્ણન છે, એવી ઘોડી ફેરવી, એવી ઘોડી ફેરવી, ઘોડી ઉપર બેઠા બેઠા મહારાજે એવા દાવ કર્યા, એવા ખેલ કર્યા, પેલું કોતવાલને થઈ ગયું, નહીં 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 નહીં, આવી ઘોડી કોઈ ફેરવી શકે? આ તો ભગવાન છે. હા પડી ગઈ. આખી જિંદગી અને દર્શન યાદ રહ્યા. કયા? ઘોડી ફેરવનારા ભગવાન શ્રી હરિના. એ વાલો ઘોડલા ખેલાવે છે ને કીર્તનો પ્રેમાનંદ સ્વામીના, એ ઘોડી રાખતા, ઘોડી ફેરવતા કોઈકના કલ્યાણ માટે. કેવી કેવી વાતો છે. શ્રીજી મહારાજ લોયામાં હતા, સવારે વહેલા મહારાજ જાગીને નીકળ્યા છે. સુરા ખાચરના ધર્મપત્ની શાંતાબા વલોણું કરે છે, છાસ વલોવે છે. વલોવતા વલોવતા આજે ખબર નહીં પરસેવે રેબઝેબ થઈ ગયા, માખણ નીકળતું નથી, થાકી ગયા. અરે મહારાજ, અરે મહારાજ, આ માખણ ક્યારે નીકળશે? એમાં તે દિવસે સુરા ખાચરના દીકરી વલુબા એ કઈક કામે ગયેલા, એકલા શાંતાબા વલોણું કરે. એને એમ થાય કે વલું હોત ને તો આ વલોણું કરવા આપી દેત, હું તો થાકી ગઈ, હજી માખણ નીકળતું નથી. અને એટલી વારમાં મહારાજ આવ્યા. મહારાજ કે શાંતાબા, તમે થાક્યા લાગો છો, વલોણું કરવા લાગીએ? શાંતાબાએ તો ના જ પાડી, પણ શ્રીજી મહારાજ તો સામે બેસી ગયા. એ વલોણું જેને કર્યું હોય આ અમેરિકાવાળા તો જોયું નહીં હોય. એ ભીખુ દાદા, મજાની વાત છે ને, એ ઘરર ઘમ એનો અવાજ થતો, એ જ મીઠાશ છે ને. મારા ભીખુ દાદા કોટડાની વાત આવે કેવા રાજી થઈ ગયા. હા, કોટડા સાંભળીને તો દાદા ખડા થઈ ગયા, બોલો, બેઠા થઈ ગયા. એક એક ખેતર દાદા ફરી વળ્યા છે, કોટડાની એક એક સીમ જોઈ છે, એક એક ઘર જોયા છે. કેમ ભૂલાય દાદા? હે, હવે પુલાશ્રમ ભૂલાય ગણ છે એમ દાદા આપણને? આમ પુલાશ્રમની વાત આવે દાદા ખડા થઈ જાવ કે નહીં? અડધે ભાઈ જોયું છે, એની મીઠાશ છે જીવનમાં. એમાં પણ આવી કઈક સારી વાત જોઈ હોય, જ્યાં મહારાજ ગયા હોય, એ દર્શન કર્યા હોય, ગુરુજી સાથે દર્શન કર્યા હોય, ગુરુજી સાથે હોય, અભિષેક કરીને આપણા માથા ઉપર પાણી નાખે, એ દર્શન કર્યા હોય, એ ક્યારે ભૂલાય ખરા? ના ભૂલાય. હા, શાંતાબા ના પાડે, પણ મહારાજ તો સામે બેસી ગયા. મહારાજે બે નેત્ર સામે લીધા, આ બાજુ શાંતાબા, સામે મહારાજ. ભાઈ ઘરર ઘમ, ઘરર ઘમ, એક બાજુ વલોણું થાય ને બીજી બાજુ વાતો થાય. હવે તો ભાઈ જામો પડ્યો. હા, શાંતાબાને થાક લાગ્યો તો ઉતરી ગયો, વલોણું ચાલુ થયું. એવામાં સુરા ખાચર નીકળ્યા ને આ હા હા, સુરા ખાચરની આંખો ફાટી ગઈ. લે ભણું મહારાજ, તમે હવારના પોરમાં આ ધંધે ક્યાં લાગી ગયા? લો સટ દર્શનમાં ખોળ્યાન આણે, સટ દર્શનમાં ખોળ્યાન આણે, નરહરી નેતરા તાણે રે, વ્રજના વાસે જાણે સુખની સીમા રે. પુરુષોત્તમ નારાયણના એક એક ચરિત્ર ભક્તોને સુખ આપવા માટે છે. પોતાની મોટાઈ છોડી દે, વલોણું લઈને નેત્રા તાણવા બેસી જાય, વિચાર તો કરો. આવીને આવી કથા પાંચુબાને ત્યાં ગઢપુરમાં મહારાજે કરી છે. અરે એકવાર તો સુંદરજીભાઈ ને હિરજીભાઈ બંને ભાઈ ભુજથી આવ્યા, મહારાજ પાસે બેઠા, પગે લાગ્યા, એક પોટલી ખોલી, એક કપડું કાઢ્યું, બીજું કપડું કાઢ્યું, ત્રીજું કપડું કાઢ્યું. મહારાજ કે ભણે શું છે આટલું બધું? મહારાજ ઉભા રહો, ઉભા રહો. ચાર પાંચ કપડા ખુલ્લા કર્યા અને અંદરથી સરસ મજાની હીરા જડેલી સોનાની મોરલી કાઢી, મહારાજને હાથમાં આપી. મોરલી હાથમાં રહીને મહારાજ મધુર મધુર હસ્યા. મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ કેમ તમે હસો છો? મહારાજ કે અમારા માટે આજ દિવસ સુધી મોરલી કોઈ ભેટમાં નથી લાવ્યું. અનેક પ્રકારની ભેટ અમને મળી છે, પણ મોરલીની ભેટ આજ સુધી અમને મળી નથી. એટલે આમાં કંઈક રહસ્ય છે. કેમ હરજીભાઈ, સુંદરજીભાઈ, તમે બંને ભાઈઓ આ મોરલી લઈને આવ્યા, આવો વિચાર કેમ તમે કર્યો? ત્યારે સુંદરજીભાઈએ કહ્યું, મહારાજ મને છે ને થોડા દિવસ પહેલા સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તમે મોરલી વગાડો છો આવા દર્શન થયા. ત્યારથી અમે સંકલ્પ કર્યો કે જેવા સ્વપ્નમાં દીઠા છે ને એવા એકવાર મહારાજને જોવા છે, માટે મહારાજ આ મોરલી લાવ્યા છીએ, હવે તમારે વગાડવી પડશે. લો
સમજ્યા ને તમે? મુરલી વાગે રે મીઠી, મુરલી રે વાગે, સાંભળને સાંભળ્યાજીની, એ મુરલી રે વાગે, મીઠે સ્વરે મોહનજીની, મુરલી રે વાગે, મુરલી રે વાગે. અરે કેવી મુરલી! કાળુભાર નદી એના કાંઠે મહારાજ બેઠા છે, કાળુભાર નદીના કાંઠે મહારાજ બેઠા છે અને ભક્તોએ વિનંતી કરી, મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ મુરલી વગાડતા ક્યારેક આપ તો વગાડો. અને શ્રીજી મહારાજે મુરલી વગાડી. ભાઈ હા, કહેવાય છે મુરલી વગાડીને પૂરી થઈ મહારાજ બેઠા એટલે બીજા ભગતે ટકોર કરી, મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ મુરલી વગાડતા ત્યારે તો ગાયો ગાંડી થતી, તમે વગાડ્યો એમાં શું કર્યું? શું કીધું તમે? આ મુરલી વગાડીમાં શું કર્યું? કઈક ચરિત્ર કર્યું કે ના કર્યું? આવી રીતે કોઈક ભક્તે પ્રાર્થના કરી, કટાક્ષ કર્યો, રમૂજ કરી, પ્રેમ, એને પ્રેમ છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, અમારો આ મુરલીનો સુર અમે એવો છેડ્યો છે ને, એવો છેડ્યો છે ને, આ વનરાઈની અંદર, આ પથ્થરોની અંદર, આ શિલાઓની અંદર, આવો આ અમારો વેણુનાદ કાયમને માટે કંડારેલો રહેશે. આજે પણ નદીના કિનારે પથરા જેને ઝાલરિયા પથ્થર તરીકે ઓળખાય છે, આજે પણ અમે સંતોએ દર્શન કર્યા છે. આસિદ ભગત, ઓનલાઈન આનો વિડીયો પણ છે, ક્યારેક બતાવીશ તમને. આ ઝાલરિયા પથ્થર કેવા છે? આ નદીના કિનારાના પથ્થર તમે આમ પથ્થરથી વગાડો ને તો એમાંથી નાદ નીકળે. હા, આજે મીઠો નાદ, ઝાલર જેવો રણકાર, ઢંકોરી જેવો અવાજ, મીઠાસ પથ્થરમાં હોય કોઈ દિવસ? આ કરિયાણામાં દાદા, સોરી કરિયાણા, હું ભૂલી ગયો, એટલે કાળુભાર નદી, કરિયાણા ગામ, કરિયાણા ગામ દાદાએ દર્શન કર્યા છે. અમે તો ઘણીવાર દર્શન કર્યા છે. કહેવાનું શું? મુરલી વગાડવી કે ના વગાડવી, એના કરતા ભક્તોનો ભાવ પૂરો કરવો. ચરિત્ર અનંત પ્રકાર કે જોઈ, શ્રી હરિ કરત ભક્ત હિત સોઈ, જો જો જોવત ચરિત હિ જે હા, અરુ સુનત શ્રવણ સે તે હા, સો સબ હિ જન મોક્ષ કુ પાવે. જેણે જેણે જોયા, જેણે જેણે સાંભળ્યા, જેણે જેણે ગાયા, જેણે જેણે યાદ રાખ્યા, જેણે જેણે સંભાળ્યા, સો સબ હિ જન મોક્ષ કુ પાવે, એ બધા જીવો મોક્ષના અધિકારી બની ગયા. વાહ ભાઈ વાહ, અદ્ભુત વાતો છે. તેને ફરીને ભવમાં ભટકવાનું નથી રહેતું. એ ચરિત્ર સાંભળવાનું આટલું મહાન ફળ છે. એટલા માટે ભક્તો આપણે આ રોજ કથા કરીએ છીએ, એટલા માટે રોજ સાંજે મહારાજને આપણે આવી રીતે સંભાળીએ છીએ, આવી રીતે આ મીઠી મીઠી વાતોને વાગોળીએ છીએ. જગતની વાતો આપણને અશાંત કરી દે અને આ ભગવાનની વાતો આપણા હૃદયને શાંત કરી દે. સુખકારી શ્રીહરિ આવા ચરિત્ર કરે છે. શ્રીહરિ જમીને તૃપ્ત થયા, તુરંત ચડું કરી જળપાન કર્યું, મુખવાસ લીધો, થાળની બધી પ્રસાદી દરબારોને આપી, પછી બધા સંતોને જમવા બેસાડ્યા, બધા દરબારોને પણ જમવા બોલાવ્યા. અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ શ્રીહરિ સહુને પીરસવા આવ્યા. જેટલી જાતના પાક વગેરે ભોજન બનાવ્યા હતા તે બધાને લઈને શ્રીહરિએ પીરસ્યા. જ્યાં સુધી બધા સંતો જમી રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પંગતમાં ફરતા રહ્યા. જોયું એક એક ચરિત્ર. વડતાલની ધર્મશાળા આજે પણ છે, તમે જજો આસિદ ભગત. કેટલી મોટી ધર્મશાળામાં એમાં ચાર થરી સાધુની પંક્તિ થતી. આમ પંક્તિ હોય, પછી બીજી લાઈન હોય, પછી ત્રીજી લાઈન હોય, પછી ચોથી લાઈન હોય, ચાર થરી સાધુની પંક્તિ થાય. અને એ પંક્તિમાં શ્રીજી મહારાજ જેમાં પછી મહારાજ પીરસવા નીકળે. આપણે ચેષ્ટા રોજ ગાઈએ છીએ, સાંભળો જો. પીરસવા પધારે રે ત્યારે ડાબે રે, ખંભે ખેસને આણી ખેસને બાંધે રે,
પીરસવા પધારે ત્યારે મહારાજ શું કરતા, ખંભે ખેસને આણી, ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી, પીરસે લાડુ રે, જલે બી ઘનશ્યામ, જણસ જમ્યાની રે, લઈ લઈ તેના નામ, ફરે પંગત મારે. પાછા નામ બોલતા જાય, જલેબી લેજો જલેબી સંતો. એટલું નહીં, વારંવાર મહારાજ સંત હરિજનને રે, એક વાર નહીં, બે વાર નહીં, પાંચ વાર તો મહારાજ ઓછામાં ઓછું પંગતમાં પીરસતા. કેટલી વાર? પાંચ વાર. એ પંક્તિ જે વડતાલની છે ને, ત્યાં થાંભલી છે, એટલી લાંબી પંક્તિમાં મહારાજ પીરસવા નીકળે ને, વચ્ચે થાંભલી રાખેલી, ત્યાં મહારાજ બેસતા. પણ એ સંતોએ મહારાજની મૂર્તિ કેવી ઉતારી હશે! મહારાજ પીરસે, વચ્ચે બેસે થાક ખાવા માટે, પાછા પીરસવા નીકળે, ચાર થરી પંક્તિ એટલે બે પંક્તિમાં આટલું બધું પીરસે, વાકા વાકા વળીને, એટલે વચ્ચે વિસામો કરે, પછી પાછી બે થરી પંક્તિ લઈ પાછા ત્યાં બેસે. ત્યાં શિલાલેખ આજે પણ છે, 495 વાર આ પંગતમાં ફરીને ભગવાને સંતોને પીરસ્યું છે. વિચારો, એક ખાલી વડતાલની વાત, તો બીજા ગામની વાત. અદ્ભુતાનંદ સ્વામી બીમાર, મહારાજ સંતોને જમાડે, સ્વામીને જોયા નહીં, પૂછ્યું ક્યાં છે, સાધુ બીમાર છે, બોલાવો બોલાવો, બોલાવ્યા. અરે સાધુ, તમે ભૂખ્યા તો અમે ભૂખ્યા, બેસો જમવા. મહારાજ હું તો માંદો છું. કઈ નહીં, બે લાડુ જમો ને. આમ બે લાડુ આપે. હા, સ્વામી બેઠા હોય, બે લાડવા જમી જાય. સાધુ, અમને લાગે હજી ભૂખ છે, કઈ લો ને બીજા બે લાડુ. મહારાજ તમે આપો છો તો લાવો. અદ્ભુતાનંદ સ્વામી માંદા, મહારાજ લાડુ આપતા જાય, બે આપે, ચાર આપે, છ આપે, આઠ આપે. સ્વામી કે મહારાજ બહુ થઈ ગયું, સ્વામી તમારી આંખો જોઈને અમને એમ થાય છે બે આંખ છે ને, હજી બે લાડુ માગે છે. આમ રમૂજ કરે. બાજુમાં બ્રહ્માનંદ સ્વામી ઉભા હોય, હા મહારાજ આપો આપો. સારું, ત્યારે લાવો મહારાજ. માંદા અદ્ભુતાનંદ સ્વામીને મહારાજે આખો ત્રાસ ભરેલો લાડુ જમાડી દીધો, આખો ત્રાસ ખાલી થઈ ગયો. પેલા બાજુમાં ઉભેલા પાર્ષદે કીધું, મહારાજ ત્રાસ ખાલી થઈ ગયો, બીજા લાવું? ના 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 ના, માંદા સાધુને વધારે ના જમાડાય. કેટલો પ્રેમ! એ બ્રહ્માનંદ સ્વામીને પંગતમાં પીરસવા નીકળે અને માથે દૂધપાક રેડી દે. હા, વારંવાર મહારાજ સંત હરિજનને રે, પીરસવાને કાજ શ્રદ્ધા ભક્તિ રે. શ્રદ્ધા ને ભક્તિ મહારાજ પીરસતા ને એમાં દેખાતી. આપણને શ્રદ્ધા છે એમ નહીં, આપણને ભક્તિ છે એમ નહીં, આપણા કરતા અનંત ગણી શ્રદ્ધા ને ભક્તિ ભગવાનને ભક્તોને રાજી કરવા માટે છે. એટલે તો આપણું કલ્યાણ થાય, બાકી થાય? આશિત ભગત થાય. આ યાત્રામાં તમે એક વસ્તુ જોઈ કે નહીં, વધારે તકલીફ સંતોને પડે કે ભક્તોને પડે? બોલો, કેટલી તકલીફ, કેટલી મુસીબત, કેટલી અડચણો ઝેલવાની, શેના માટે, શું કરવા માટે, કયો સ્વાર્થ હતો? કેવળ ને કેવળ આ ભક્તોને, બસ મહારાજમાં હેત થાય, ગુરુજીમાં હેત થાય, સંતો ભક્તોમાં હેત થાય, મહિમા સમજાય. અતિ ઘણી પીરસતા કોઈના મુખમાં રે, આપે લાડુ હસતા. આવી રીતે મહારાજ પીરસતા, ખૂબ આગ્રહ કરીને. હા, દરબારોને ખૂબ જોર જોરથી આગ્રહ કરીને જમાડ્યા, કોઈ પણ પ્રકારે કસર રાખી નહીં. જમનારા હા હા કરતા, એટલી વારમાં તો શ્રીજીના પાત્ર ભરીને પીરસી દેતા. ગુરુજી વાત કરી હતી ને ત્યાં, શ્રીજી મહારાજ કેમ જમાડતા? હા દદ્યાત, હા કરે ને તોય મહારાજ આપે, હું કરે ને તોય મહારાજ આપે, હાથ હલાવે ને તોય મહારાજ આપે, સિંહ ગર્જના કરે ને, ત્રાડ નાખે ને, મહારાજ લાગે હવે હા, હવે વિસલ વાગી ગઈ, હવે અંદર પાકી ગયું છે, ત્રાડ નાખે ને સિંહની જેમ, ત્યારે મહારાજ બંધ કરતા. આવું વર્ણન સત્સંગી જીવનમાં છે. ગુરુજીએ ત્યાં યાત્રામાં ખૂબ સરસ એક દિવસ વાત કરી હતી, શ્રીહરિને પીરસવામાં બહુ પ્રેમ હતો, તેમાં ક્યારે આળસ કરતા નહીં. સંત અને ભક્તો બધા જમી રહ્યા ત્યારે શ્રીહરિ આવીને સિંહાસન ઉપર બેઠા. જ્યારે સંધ્યા સમય થવા લાગ્યો ત્યારે ઘણી બધી મસાલો આવી, સંતો આરતી કરવા લાગ્યા. સહુને શ્રીહરિના સ્વરૂપમાં એક અનુરાગ પ્રેમ હતો. શ્રીહરિ ઘણા જ પ્રેમથી પહેલા ધૂન બોલતા, પછી સહુ સંતો બોલતા, તે સમયનો આનંદ કહી શકાતો નથી. ભગવાનના નામની ધૂન કરી તે બધા આકાશમાં ભરપૂર છવાઈ ગઈ. સમગ્ર દેવો દૂર રહેલા વિમાનોમાં બેસીને જય 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 આવું બોલતા હતા. લો, તાલ અને મૃદંગ વાગતા હતા, જય જયનો ધ્વનિ થઈ રહ્યો હતો.
સહુના હૃદયમાં મહાન ઉમંગ હતો, પ્રેમનો પ્રવાહ કહી શકાતો નથી. નારાયણ આવું નામ ઉચ્ચારીને લગભગ એક પહોર 3 કલાક સુધી ધૂન ચાલી. ભાઈ ધૂનની વાત આવીને આપણે ટાઈમ પૂરો, કાલે ધૂન કરશું એકાદશીમાં અને ધૂનની જ કથા. ધૂની બોલત શ્રી હરિ આગે સુપ્રીતિ લાય, પીછે બોલત સંત સબ આનંદ કહ્યો ન જાય. ધૂની બોલત શ્રી હરિ, મહારાજ ધૂન ગૌરાવતા. હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ કેવી કેવી રીતે ધૂન કરતા એના ઘણા બધા પ્રસંગો આવે છે. એક બે પ્રસંગો આપણે લેશું, કેવી રીતે ધૂન કરતા, કેવી રીતે ધૂન કરાવતા. ઘણા દોડાયા હરિભક્તો આજે કે સ્વામી આ જયારે હોય ત્યારે ધૂન ધૂન ધૂન, એકનું એક શું કર્યા કરવાનું, કઈક નવું કરો ને. લો તો આપણને તો એકની એક રોટલી દોરો શું કામ ખાવાનું, કઈક નવું ખા ને, પથરા ખા, ક્યારેક થોડી ધૂળ ખા, બરાબર ઝાડના પાંદડા ખા. મહિમા વિનાના જીવને ખબર નથી ધૂનનો શું મહિમા છે, ભગવાનના નામનો શું પ્રતાપ છે. કેટલો મોટો પ્રતાપ, કેટલો મોટો પ્રતાપ. હું ઘણી વાર કથામાં કહું છું ને, કથા કરતા પણ કીર્તન, કીર્તન કરતા પણ ધૂન, એક એક પગથિયું આગળની વસ્તુ છે. પણ મહિમા સમજાય તો, મહિમા નથી એના માટે તો ભરવાડને હીરો મળે તો શું કરે, બકરાના ગળે બાંધે. પોતાના ગળે બાંધે તો હજી સારું, બકરાના ગળે બાંધે એવું છે. માટે આવતીકાલે એકાદશીનો પવિત્ર દિવસ છે, આપણે દર એકાદશીએ ધૂન કરીએ છીએ. કાલે થોડી વિશેષ ધૂન કરીશું. બધા ભક્તોને મારી વિનંતી, જરૂરથી પધારજો, એકાદશીની ધૂનમાં જરૂરથી જોડાજો. તમે ઘરેથી જોડાજો, મંદિરમાં પણ આવજો સમયસર. આપણો પાટોત્સવ આવે છે, પીવડા મહારાજનો આટલો ભવ્ય પાટોત્સવ આપણે કાલે ધૂન કરી મહારાજને પ્રાર્થના કરીશું, અને ત્યારબાદ આ ધૂનની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની જય.